આપ સૌ જાણો છો 9/4/2023 રવિવારના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન થયેલ છે. અમરેલી જિલ્લામાં પણ 64 પરીક્ષા કેન્દ્રો ઉપર 20,250 કુલ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે. આ 575 વર્ગખંડોની અંદર આ પરીક્ષાર્થી પરીક્ષા આપશે. તમામ વર્ગખંડોમાં ઇન્વિજિલેટર એમનું હુકમો થઈ ગયેલ છે, ફ્લાઇંગ સ્કોડ્સનો હુકમો થયેલ છે, રૂટ સુપરવાઇઝર જે પરીક્ષાના સાહિત્ય જે છે જિલ્લાના સ્ટ્રોંગરૂમ ઉપરથી આ પરીક્ષા કેન્દ્ર ઉપર લઈ જશે એમનું હુકમો થઈ ગયેલ છે, પોલીસની વહીવટીતંત્રની સંપૂર્ણપણે તૈયારી છે, સ્ટ્રોંગરૂમ ઉપર પણ પોલીસનો સ્ટાફ રહેવાના છે, દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર મહિલા અને પુરુષ પોલીસ સ્ટાફ રહેશે, તમામ વિદ્યાર્થીઓની પૂરતી ચકાસણી ચેકિંગ ફ્રિસ્કિંગ કર્યા પછી જ એને અંદર પ્રવેશ આપવામાં આવશે. કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ, મોબાઈલ, બ્લૂટૂથ ડિવાઇસ અંદર લઈ જવાનું અલાઉ નથી. ફક્ત પરીક્ષાર્થી જે છે પોતાનું આઈકાર્ડ, પેન અને એડમિટ કાર્ડ અંદર લઈ જઈ શકે છે. પરીક્ષાનું સમય 1 કલાકનું હોય, વર્ગખંડ જે છે એની અંદર જ પરીક્ષાર્થીને બેસવાનું રહેશે. પાણીની વ્યવસ્થા પણ અંદર જ પરીક્ષાના જે સંચાલક છે એમના દ્વારા કરવામાં આવેલ છે. તમામ વર્ગખંડો અને જે પરીક્ષા કેન્દ્ર છે એ સીસીટીવીની નિગરાનીમાં રહેશે. સતત 1 કલાક દરમિયાન અમારી ટીમ સીસીટીવી જોશે. પરીક્ષા પૂર્ણ થઈ જાય એના પછી પણ સંપૂર્ણપણે સીસીટીવીની ચકાસણી કરવામાં આવશે. ઓવરઓલ જિલ્લાના સ્ટાફની વાત કરીએ તો 1670 વહીવટી સ્ટાફ એની તૈયારીમાં છે, 390 પોલીસ સ્ટાફ એને બંદોબસ્તમાં લાગેલ છે અને કુલ 2060 અધિકારી અને કર્મચારીની એમાં નિમણૂક થયેલ છે. પરીક્ષામાં કોઈપણ ઇલેક્ટ્રોનિક્સ વીજયંત્ર ના લઈ જવામાં આવે એના ઉપર પ્રતિબંધ પાડવામાં આવેલ છે. 100 મીટરની અંદર ઝેરોક્સ મશીન પણ પ્રતિબંધ છે. વીજ પુરવઠા માટે કોઈ ખોદકામ નહીં કરવામાં આવે એના માટે પણ જિલ્લા કક્ષાથી જાહેરનામા બહાર પાડવામાં આવેલ છે. મને રૂટ છે એ તમામ ઓપરેશનલ રહેશે, કાર્યરત રહેશે. એ ઉપરાંત એસટીના ડીપો મેનેજરશ્રીને પણ અહીંથી સૂચના આપવામાં આવેલ છે કે આ જે પરીક્ષાના કેન્દ્રો છે એના માટે ખાસ સેવા પણ શરૂ કરવામાં આવે. વિભાગ તરફથી પણ ઓનલાઈન જે વિદ્યાર્થી છે એ એપ્લાય કરી શકે છે અને એની સેવા પણ ગાંધીનગરથી કાર્યરત થયેલ છે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.